नमस्ते विद्यार्थी मित्रों, श्री नीलराज शैक्षणिक संकुल यूट्यूब चैनल पर आप सौनु स्वागत करू छु। आज आपने भारत नो वारसो छे एनी अंदर गुजरात ना सांस्कृतिक वारसा विषय अभ्यास करवानो छे। आगळना लेक्चर में आपणे भारत नो सांस्कृतिक वारसो अने प्राकृतिक वारसो एम बने विषय अभ्यास कर्यो। आपणने ख्याल ज छे के आपणो सांस्कृतिक वारसो ए केवो तो के वैविध्य सभर अने भरपूर छे। तो એમાં આપણે જોઈએ તો આપણે ગુજરાતમાં પણ સાંસ્કૃતિક વારસામાં તો કે કેટલાક ઐતિહાસિક ને પૌરાણિક ને વળે સ્થળો ને મંદિરો ને બધું જોવા મળે છે। તો આપણે જોઈએ તો સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં આપણે જોઈએ તો લોથલ છે તે ક્યાં આવેલું છે તો કે ધોળકા તાલુકામાં આવેલું છે। લોથલ ગામ છે ત્યાં, તો કે ત્યાં તમે ખોદકામ ને એવું લોથલમાં ને કરો એટલે તો કે હજી જૂના જમાનાના વાસણ અને એવું બધું ઘણી બધી વસ્તુ છે ત્યાં જઈને થોડું ઘણું ખોદકામ કરો એટલે મળે છે। ત્યારબાદ રંગપુર છે જે લીંબડી તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે। ધોળાવીરા છે, ક્યાં આવેલું છે તો કે કચ્છ જિલ્લામાં રોજડી અથવા તો શ્રીનાથગઢ જે આપણા રાજકોટ જિલ્લામાં આવેલા છે વગેરે છે, એ તો કે મુખ્ય પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો છે। ત્યારબાદ આપણે જોઈએ તો આપણે વડનગરનું કીર્તિ તોરણ, ત્યારબાદ જૂનાગઢમાં આવેલો અશોક સમ્રાટ અશોકનો શિલાલેખ, જો આ સમ્રાટ અશોકનો શિલાલેખ એટલે કે શિલા જે છે એની ઉપર એને જે લખાણ લખેલું હોય એને શું કહેવાય તો કે સમ્રાટ અશોકનો શિલાલેખ છે। મોઢેરાનું સૂર્ય મંદિર એ પણ આપણને ખ્યાલ જ છે બધાને। ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મૂળસર તળાવ, અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સિદ્દી સૈયદની જાળી એ પણ અમદાવાદમાં આવેલી છે, હઠીસિંહના દહેરા, પછી ત્યારબાદ પાટણનું સહસ્ત્રીલિંગ તળાવ છે આપણે મિનળદેવીએ બંધાવેલું છે, એમાં શું તો કે તળાવની ફરતે સહસ્ત્રલિંગ એટલે 1000 લિંગો બનાવેલી છે। ત્યારબાદ વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહા બતખાનનો મકબરો, નવસારીની પાસરી, પારસી 11 વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા કેવા તો કે આ બધા જોવાલાયક સ્થળો છે કે ઐતિહાસિક મહત્વ ધરાવતા આપણે બધા ફરવા વેકેશનમાં ને પ્રવાસમાં સ્કૂલમાંથી પ્રવાસ ને એવું બધું કરતા હોય તો ઐતિહાસિક સ્થળો છે, ત્યારબાદ મંદિર ને એવું બધું છે ત્યાં લઈ જતા એટલે આપણે તો કે સાંસ્કૃતિક વારસો ધરાવતા ઐતિહાસિક સ્થળો છે। ત્યારબાદ આપણને ખબર છે પાટણમાં આવેલી રાણીની વાવ તે પણ ઐતિહાસિક, એમાં તો કે વર્લ્ડ હેરિટેજ સ્થળમાં તેનું તો કે નામ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે વૈશ્વિક ઐતિહાસિક સ્થળ તરીકે। ત્યારબાદ ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોમાં જોઈએ તો શું આવે તો કે એમાં આપણે મંદિરો આવે કે દ્વારકાનું દ્વારકાધીશનું મંદિર અને દ્વારકામાં બીજું શું આવેલું છે તો કે જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, આપણને ખબર છે શારદાપીઠો ચાર હે મોટા મઠ ને એ બધું। ત્યારબાદ 12 જ્યોતિર્લિંગો છે આપણા આખા ભારતમાં કે 12 જ્યોતિર્લિંગો છે, એમાંનું પહેલું જે જ્યોતિર્લિંગ છે આપણું સોમનાથ મંદિર વેરાવળનું છે તે। ત્યારબાદ હવે તો ગુજરાતમાં આપણે દ્વારકા પાસે આવેલું નાગેશ્વર છે એનો પણ 12 જ્યોતિર્લિંગની અંદર સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં અંબાજી આપણે કહીએ છીએ ને આબુ અને અંબાજી છે, અંબાજી છે એ આપણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ બહુચરાજીનું મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે, મા કાળી માતાજીનું મંદિર જે પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું છે, ત્યારબાદ મીરાદાતા જે ઉનાવામાં એટલે મહેસાણા જિલ્લો છે, જૈન તીર્થ આપણને ખબર છે જૈન તીર્થ પાલિતાણામાં તો કે ભાવનગર જિલ્લામાં આવેલું, ઘણા ત્યાં જૈન મંદિરો આવેલા છે, સૌથી વધુ સંખ્યામાં જૈન મંદિરો ક્યાં આવેલા છે તો કે પાલિતાણા, રણછોડરાયજીનું મંદિર ક્યાં આવેલું છે ડાકોરમાં, ખેડા જિલ્લો, શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે છે એ શું તો કે આપણા હિન્દુ ધર્મના તીર્થ સ્થળો છે। ત્યારબાદ આપણે જોઈએ તો ગુજરાતમાં જાણીતા ધાર્મિક સ્થળો હોય એમાં તો કે બધું મેળાની એવું બધું અમુક તહેવારોની ઉજવણી ને એવું બધું થતું એ તો પ્રવાસનલક્ષી સ્થળો કે અમુક સમયે આપણે તો શું તો કે એમાં પોળો છે એ વિજયનગર સાબરકાંઠા જિલ્લામાં થાય છે, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવાલ ક્યાં તો કે અમદાવાદમાં થાય છે, તાનારીરી મહોત્સવ વડનગર, આપણને વડનગરમાં ખબર તાનારીરી
વડનગરના હતા કે વડનગરમાં કીર્તિ તોરણ આવેલું છે ને. ઉત્તરાર્ધ નૃત્ય ક્યાં થાય છે? તો કે મોઢેરાનું. એટલે આ બધા ઉત્સવને હોય અમુક જે એના સમયની નક્કી કરેલો હોય ત્યારે થતા હોય. ત્યારબાદ રણોત્સવ કચ્છ વગેરે, એ તો આપણને ખ્યાલ છે કે કચ્છમાં રણોત્સવ અત્યારે હવે હમણાં ડિસેમ્બર મહિનામાં શરૂ થાય છે, જ્યાં તો કે વિદેશથી બહારના લોકો છે એ રણોત્સવમાં આવતા હોય છે. ઉપરાંત આપણે જોઈએ તો ઐતિહાસિક સ્થળોમાં તો કે જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળો, એટલે કે એની ગુફાઓ ને એવું બધું હોય, મંદિરો હોય વગેરેનું તો કે સમાવેશ થાય છે. અને આપણને ખ્યાલ છે કે જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર, પ્રચાર એટલે કહેવાય ને કે આપણે એનું જાહેરાત જે થતી હોય એ, અને પ્રસાર એટલે કે ફેલાવો, કે એનો ફેલાવો જૈન અને બૌદ્ધ ધર્મનો સારા એવા પ્રમાણમાં છે આપણે ગુજરાતમાં પણ. જેના આધાર સ્વરૂપે જોઈએ તો ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ છે તે તમને જોવા મળે છે. ઉપરાંત આપણે જોઈએ તો ગુજરાતના મેળાઓ આપણને ખબર હોય, પરંપરાગત રીતે આપણને જન્માષ્ટમી હોય ત્યારે આપણને ખ્યાલ છે કે રાજકોટમાં આપણે તો કે જન્માષ્ટમીનો મેળો ભરાય છે, એટલે બધી જગ્યાએ તો કે તે ધાર્મિક સ્થળો હોય ત્યાં તો કે તેનું મહત્ત્વ અલગ અલગ હોય, એ બધી જગ્યાએ અલગ અલગ તિથિ અને મેળા ભરાતા હોય. તે આપણે જોઈએ મેળાનું નામ, તેનું સ્થળ અને એને તિથિ એટલે કે મેળાનો સમય. તો પ્રથમ છે મોઢેરાનો મેળો છે, તે ક્યાં ભરાય છે? તો કે મોઢેરા એ સ્થળ મહેસાણા જિલ્લામાં આવેલું છે. અને ક્યારે ભરાય છે? તો કે શ્રાવણ વદ અમાસના દિવસે મોઢેરાનો મેળો ભરે. ત્યારબાદ બહુચરાજીનો મેળો છે, બહુચરાજી મહેસાણા જિલ્લામાં આવેલું છે, ચૈત્ર સુદ પૂનમના દિવસે ભરાય છે. ત્યારબાદ શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો, એ શામળાજી અરવલ્લી જિલ્લામાં આવેલું છે. અને ક્યાંથી શરૂ? તો કે કારતક સુદ 11 થી પૂનમ એમ 5 દિવસનો ભરાય છે. ત્યારબાદ ભાદરવી પૂનમનો મેળો, તે અંબાજી બનાસકાંઠા આપણે આબુ અંબાજી કે ત્યાં ભરાય છે. અને ક્યારે, કઈ તિથિના દિવસે? ભાદરવા સુદ પૂનમ. ત્યારબાદ ભવનાથનો મેળો આપણે ક્યાં ભરાય છે? ગિરનાર જૂનાગઢમાં મહાવદ 9 થી 12, એટલે કે આપણે મહાશિવરાત્રિનો સમયગાળો છે ત્યારે ભરાય છે. મહાશિવરાત્રિ વદ 14ના દિવસે આવે. તરણેતરનો મેળો, તરણેતર છે એ આપણને ખ્યાલ છે જૂનાગઢ સુરેન્દ્રનગર જિલ્લામાં થાન પાસે આવેલું છે તરણેતર. ત્યાં તો કે ભાદરવા સુદ 4 થી 6 સુધીનો આપણે ઋષિ પાચમ કહીએ તે સમયગાળા દરમિયાન 3 દિવસનો મેળો ભરાય. ત્યારબાદ ભડિયાદનો મેળો, ભડિયાદ છે તે ક્યાં? તો કે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. અને રજબ માસની તારીખ 9, 10 અને 11, જે આ રજબ માસ હશે એ કદાચ હિન્દુ મુસલમાનનું તારીખ પ્રમાણે હશે, એટલે એની તારીખ આપેલી છે 9, 10 અને 11. ત્યારબાદ નકળંગનો મેળો, એ કોળિયાક અને ભાવનગર જિલ્લામાં ભરાય છે, ભાદરવા વદ અમાસ. ત્યારબાદ માધવપુરનો મેળો, માધવપુર આપણે માધવપુર ખેડ કહીએ, ક્યાં આવેલું છે? તો કે પોરબંદર જિલ્લામાં, ચૈત્ર સુદ 9 થી 13. વોઠાનો મેળો ધોળકામાં અને અમદાવાદ જિલ્લો કારતક સુદ પૂનમ. મીરાદાતારનો મેળો ઉનાવા મહેસાણા જિલ્લામાં ભરાય. અને રજબ માસની તારીખ 16 થી 22, એટલે કે આ મુસ્લિમ તહેવારો હોય ત્યારે ભરાતો હોય. ડાંગ દરબારનો મેળો આહવા અને ડાંગ જિલ્લામાં ફાગણ સુદ પૂનમ, એટલે આપણે હોળી કહીએ ને તે દિવસે ફાગણ સુદ પૂનમના દિવસે ભરાય. પછી ગોળ ગધેડાનો મેળો, ઈ ગરબાડા અને દાહોદ જિલ્લામાં. ક્યારે? તો કે હોળી પછીના 5મા અથવા તો 7મા દિવસે ભરાય, એટલે ડાંગ ને દાહોદની ઈ સાઈડ હોળીનો તહેવારનું તો કે ખૂબ જ મહત્વ. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીર જિલ્લામાં આવેલું છે, ત્યાં કારતક સુદ પૂનમના દિવસે. ત્યારબાદ ભાંગુરિયાનો મેળો છે, એ કવાંટ જે છોટા ઉદેપુર છે, હોળીથી રંગ પાંચમ સુધીનો. આ તો કે મોટા મેળા છે, બાકી તો કે નાના નાના મેળાઓ છે આપણા ગામડામાં અને સ્થાનિક લેવલે ભરાતા હોય તેની ન હોય. આ તો આપણે ગુજરાતમાં જે મોટા મેળાઓ પ્રખ્યાત હોય એનું છે મહત્વ, ઐતિહાસિક રીતે હોય એ બધા મેળાના નામ છે. તો આ તમારે પાકું કલ્યાણ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના
છે। હવે આપણને ખ્યાલ છે કે ભારત છે એને ભૂમિ અને તેના લોકો કે ભારતમાં છે આપણને ખ્યાલ છે કે વિવિધ પ્રજાઓ વિદેશી પ્રજાઓ આવી અને વસવાટ કરી અને તેના તો કે એની સંસ્કૃતિને પહેરવેશને રીતરિવાજને વગેરે હોય એમાં તો કે આપણા ભારતીય લોકોના રીતરિવાજ ફેરફાર એ લોકો દ્વારા બધું થયું। તો આપણે આના પછીના લેક્ચરમાં ભારત ભૂમિ અને તેના લોકો કે કઈ કઈ પ્રજાતિ અને જાતિના લોકો છે આપણે ભારતમાં આવ્યા અને વસવાટ કર્યો ને એનો પહેરવેશ કેવો હતો તેનું દેખાવ કેવો હતો તેના વિશે આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું। તો આજ માટે આપણે આટલું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એમાં આપણે ગુજરાતમાં જે વિવિધ મેળાઓ ભરાય છે તેના વિશે અભ્યાસ કર્યો। આજ માટે આટલું। જય હિન્દ, જય ભારત, અસ્તુ।